તો સ્ટુડન્ટ્સ, હવે આપણે શીખીશું કે વચ્ચેનો વર્ણ કયો છે. ઓકે, ચલો ગ અને છ વચ્ચે કયો વર્ણ આવે છે? ગ ઘરનો ગ, છ ચકલીનો છ અને છ છત્રીનો છ. તો ગ અને છ ની વચ્ચે કયો વર્ણ આવશે? છ ચકલીનો છ. આપણે એના ઉપર ટીક કરી. તો ટપાલીના ટ અને ડબ્બાના ડ ની વચ્ચે કયો વર્ણ આવે છે? ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ અને ડબ્બાનો ડ. તમારે ઠઠડિયાનો ઠ ક્યાં છે? ઓપ્શન એ. ચ ચકલીનો ચ અને ચ ચમરૂપનો ચ ની વચ્ચે કયો વર્ણ આવશે? ચ ચકલીનો ચ, છ છત્રીનો છ અને ચ ચમરૂપનો છ. છ છત્રીનો છ અહીંયા છે. ટીક કરીએ. ગ ગણપતિનો ગ અને ગ ઘરનો, સોરી, ગ ગણપતિનો ગ અને ચ ચકલીના ચ ની વચ્ચે કયો વર્ણ આવશે? ક કમળનો ક, ક ખટારાનો ખ, ક ગણપતિનો ગ અને ગ ઘરનો ગ અને ચ ચકલીનો છ. તો ગ ગણપતિના ગ અને ચ ચકલીના છ ની વચ્ચે આવશે ગ ઘરનો ગ. ચલો એને શોધીએ. ક કમળનો ક, જ જમરૂખનો જ અને અહીંયા છે ગ ઘરનો ગ. ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ અને ડબ્બાનો ડ. તો ડબ્બાનો ડ યાદ છે? ડબ્બાના ડ ને કઈ રીતે ઓળખવાનો? અંગ્રેજીનો આલ્ફાબેટ એસ. તો એ ક્યાં છે? અહીંયા. એને ટીક કરીએ. જ જગલાનો જ અને ઠઠડિયાના ઠ ની વચ્ચે કયો વર્ણ આવે છે? વેરી ગુડ. ટ ટપાલીનો ટ, ટ ટપાલીના ટ પર ટીક કરી દેવાનું. જ જમરૂપ જ અને ટટપાલીના ટ ની વચ્ચે કયો વર્ણ આવશે? ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂપનો છ, જ જગલાનો છ, જ જગલાનો છ. આયો ફર્સ્ટ વન. એને ટીક કરીએ. સો અહીંયા તમે શીખી ગયા વચ્ચે કયો વર્ણ આવી શકે. ઓકે.